હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગણિતનું જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે, જે 40 ગુણનું, તો એમનું વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 3 ગણિત ગુજરાતી આસપાસ કોઈ પણ વિષય હોય, તમારે એની પાઠની સમજૂતીના વિડીયો જોવા હોય કે પછી સ્વ અધ્યયન પોથીના વિડીયો જોવા હોય તો તમને મળી જશે. ક્યાંથી મળશે હું આગળ જણાવું. જોઈએ પહેલા વિભાગ એ, સૂચના મુજબ જવાબ આપો. જો ધોરણ 3 ના વિદ્યાર્થી મિત્રો બહુ બધી આવી ભૂલો કરે છે, સૂચના બરાબર વાંચતા નથી અને પોતે ઉત્સાહમાં આવી, આનંદમાં આવી અને ઝડપથી જવાબ લખવા મળે છે, પરિણામે ઘણીવાર જવાબ ખોટો પણ પડે છે. તો 5 વખત 7 એટલે કે 5 વખત 7 એટલે 5 7 ને 35, તો તમારો જવાબ 35 આવશે. તો તમારે અહીં બ લખવાનું થશે. બીજું, નીચેનામાંથી કયા પાત્રમાં 1 લીટરથી વધુ પ્રવાહી સમાઈ શકે. પ્રવાહી એટલે તમારે પાણી સમજવાનું. 1 લીટરથી વધારે વાટકીમાં સમાય નહીં, ચમચીમાં નહીં, પ્યાલામાં નહીં, માટલીમાં, તો કે હા. તો તમારો જવાબ આવશે ડ. હવે જો તમારા બધા જ વિડીયો જોવા હોય તો તમારા માતા પિતા ભાઈ બહેન કોઈ પણની મદદ લઈ ભણેલ ગણેલની વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ થાય છે. ડાઉનલોડ કર્યા પછી મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરશો, 4 અંકડાનો ઓટીપી આવશે, નાખશો તો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે. ધોરણ 3 થી 12ના વિડીયોમાં જશો એટલે 3 થી 12 ધોરણ સુધીના વિડીયો તમને ફ્રીમાં મળશે. ઓકે, પછી એમાં જવાનું ધોરણ 3માં, એટલે તમારા વિષય ખુલે, પાઠ ખુલે, એમાં પાઠ, સ્વાધ્યાય, સ્વાધ્યન પોથિયા બધા જ વિડીયો ફ્રીમાં મળશે. અને મિત્રો ખાસ એટલા માટે સબસ્ક્રાઇબ કરવાની કે તમને 12 ધોરણ સુધી ઉપયોગી થશે આપણી ચેનલ. આપેલ પેટર્ન ભાતના આધારે પ્રશ્નાર્થ કરેલી જગ્યાએ કયો સંકેત આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું બરાબર કે કયો સંકેત આવી શકે. બરાબર, તો અહીંયા આવી આકૃતિ છે, તો કે હા છે. આવી સેમ આકૃતિ, તો કે હા. એના પછી કઈ છે, તો કે આ આકૃતિ છે, છે, તો કે હા. તો આ રીતનો સંકેત આવે તો જવાબ આવશે ક. બહુ વિચારીને કામ કરવાનું. નીચેનામાંથી 300 થી નાની બેકી સંખ્યા કઈ, તો 56, કારણ કે 299 નથી, આ તો મોટી છે. બરાબર, એટલે અ જવાબ આવશે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, 6 ભાગ્યા 2 કરવાથી 3 મળે છે, એટલે કે 6 ને 2 વડે ભાગવાથી 2 તેરી 6. તમારા ઘરમાં વપરાતા પાત્રોમાંથી ખાલી જગ્યામાં 1 લીટરથી ઓછું પાણી સમાય શકે. તો વિદ્યાર્થી મિત્રો વાટકી, પ્યાલો, બરાબર, ઘણા નાની તપેલી પણ હોય, આ બધું લઈ શકાય. ચાલો નીચેના કોષ્ટક પરથી પ્રશ્નના જવાબ આપો. સૌથી વધુ વિદ્યાર્થીઓ કઈ રીતે શાળાએ આવે છે. તો જો શાળાએ આવવાની રીત, વિદ્યાર્થીની સંખ્યા, તો સૌથી મોટો આંકડો 45 છે, તો 40 ને આવતા, તો સૌથી વધારે વિદ્યાર્થી 40 ને શાળાએ આવે છે. શાળામાં સાયકલ અને રિક્ષા વડે કુલ કેટલા વિદ્યાર્થી આવે છે. તો સાયકલ વડે 18, રિક્ષા વડે 12, તો તમારે 18 વત્તા 12 કરવા પડે, એટલે કેટલા થાય, 8 ને 2, 10 ની 0 વધાવી 1 ને 1, 2 ને 1, 3, તો 30 વિદ્યાર્થી સાયકલ અને રિક્ષા વડે આવે છે. ત્યારબાદ અ સામે બ વિભાગમાંથી સાચો જવાબ પસંદ કરો. તો ટાંકીમાં સમાતું પાણી, તો વિદ્યાર્થી મિત્રો 500 લીટર જેટલું આવે અંદાજિત, તો ડ 500 લીટરની ટાંકી હોય. પ્યાલામાં સમાતું પાણી, પ્યાલામાં 1.5 લીટર કરતા ઓછું સમય, એટલે ઈ. 2 લીટરની 4 બોટલમાં સમાતું પાણી, તો 2 લીટરની 4 બોટલ એટલે 2 ચોક 8, તો 8 આવે છે, તો કે હા. અ 12 લીટર પાણીને 4 સરખી બોટલમાં ભરતા 1 બોટલમાં કેટલું પાણી થશે, તો 12 લીટર પાણી 4 સરખી બોટલમાં, તો 4 તેરીને 12, તો 3 આવશે મિત્રો, દરેક બોટલમાં 3 3 થશે. બ
બરાબર, તો આ રીતે તમારો જવાબ આવી શકે છે. આગળ વધીએ વિભાગ બી તરફ. સૂચના મુજબ કરો એ પ્રમાણે જોવાનું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરો કે જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે, અને તમે લાઇક કરશો તો અમને પણ વધારે પ્રોત્સાહન મળશે વિડીયો બનાવવાનું. પેટર્ન આગળ વધારો. 15, 18, 21, 24 તો 3 ઘડીઓ છે, 27, 30, 33 અને 36 ત્રણ વધારે જાઓ. ઓકે, કલમ, ખટારો, ગણપતિ ઘર, ચકલી, છત્રી, જમરૂક, જબલો વગેરે, રેડી? આ રીતે આપેલ કીડીને કેટલા પગ છે? તો ભાઈ કીડીને 6 પગ છે, બરાબર. આ 1, 2, 3, 4, 5, 6 તો 4 કીડીના કેટલા પગ થાય? તો 1 કીડીના 6, તો એવી 4 કીડી, તો 6 × 24 પગ થાય. તમારે 36 કેળા 6 મિત્રોને સરખા ભાગે વહેંચવાના છે. તો દરેક મિત્રના ભાગે કેટલા કેળા આવે? તો 36 ભાગ્યા 6, 6 × 6 = 36, 6 × 6 = 0, 3 × 3 = 0. તો તમારે લખવાનું દરેક મિત્રના ભાગે 6 કેળા આવે. પેટર્ન આગળ વધારો. 1, 2, 3, 4 તો હવે કેટલા આવશે? 5. દિશા બદલતી જાય છે સામસામે. ઓકે, આ રીતે રેણુકાએ મેદાનમાં રહેલી કારના પૈડા ગણ્યા. જો તેણે ગણેલા પૈડા 32 થતા હોય તો તે મેદાનમાં કેટલી કાર હશે? તો પેલા તો મિત્રો તમને એ ખબર હોવી જોઈએ, એક કારના કેટલા પૈડા હોય? 4 હોય. તો 32 પૈડા છે, તો 32 ને 4 વડે ભાગવા પડે. 8 × 4 = 32, 32 × 32 = 0. તો વિદ્યાર્થી મિત્રો મેદાનમાં 8 કાર હશે, બરાબર, જેથી કરીને એના પૈડા 32 થાય. કોઠા પરથી ચાટ બનાવો. દૂધી 2 વિદ્યાર્થીને ભાવે છે, કારેલા 1 વિદ્યાર્થીની સંખ્યા, ઓછી ભાવતી શાકભાજી, સોરી, બરાબર, અને રીંગણ 3. તો તમારે દરેક વિદ્યાર્થી સ્માઈલી વડે દર્શાવવાનો છે. તો દૂધી આવી રીતે, કારેલા 1 સ્માઈલી, રીંગણ કેટલા સ્માઈલી? 3. રેડી? આવી રીતે બસ પૂરું થઈ ગયું. આગળ વધીએ. કેસ મેમો પૂર્ણ કરો. કેસ મેમો રામ દુકાન. 3 પેન, 8 રૂપિયા ભાવ. તો કેટલા રૂપિયા થાય? 8 × 3 = 24 રૂપિયા, પૈસા 0 0. 4 દડા ના કેટલા ચૂકવે છે? 40 રૂપિયા, બરાબર. 4 દડાના 40, તો 1 દડાનો શું ભાવ? તો 4 દાન 40. તો 1 દડાનો 10 રૂપિયા ભાવ હોય, તો 10 × 40 થાય. તો કુલ કેટલા રૂપિયા થયા? તો 4 × 2 = 6, 64 રૂપિયા થાય. એને સરવાળો કરી નાખવાનો, એમ કુલ એટલે સરવાળો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે. હજી પેટર્ન ઓળખો અને છુપાયેલા સંદેશને શોધી કાઢો. તો જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ. તો આ વિધુ આજે મજા પડી ગઈ. આજે મજા પડી ગઈ, લુભી નથી કરવાની એમ, પણ મજા આવી ગઈ એમ. સરવાળો કરો. 0, 5 + 0 એટલે 5, પોઈન્ટના પોઈન્ટ, 8 ને 4 12 નો બગડો વધાવી 1, 1 + 0 1 + 3 એટલે 4, 2 ના 2, રેડી? 242.50 આ રીતે આપણે કરી નાખવાનું છે. વિભાગ સી સૂચના મુજબ કરો. 1 બગીચામાં હારમાં છોડ વાવ્યા છે. આવી 13 હાર છે, દરેક હારમાં 14 છોડ હોય, તો બગીચામાં કુલ કેટલા છોડ થાય? તો બરાબર, તો લખવાનું 1 હારમાં 14 છોડ હોય તો 13 હારમાં છોડ = 13 × 14. નો આવડે તો આવી રીતે કરી નાખવાનું. 13 × 14 એકમ દશક ની 0, 1 × 4 = 1, 1 × 1 = 1, 3 નો વાળો 3 × 4 = 12 નો બગડો વધાવી 1, 3 × 3 = 1, 4. ચાલો સરવાળો કરો. 0 + 2 = 2, 4 × 4 = 8, 1 ના 1. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 182. શું હશે? છોડ હશે. કેટલા છોડ હશે? 182 છોડ હશે. તો આ રીતે બહુ ઇઝીલી તમે દાખલો ગણી શકો છો.
જો તમારી પાસે 16 ડઝન કેળા છે, જો તમારે દરેક બાળકને 4-4 કેળા આપવાના છે, તો તમે વધુમાં વધુ કેટલા બાળકોને કેળા આપી શકો? તો સાંભળો, 1 ડઝન કેળા બરાબર 12 કેળા થાય. તો આપણી પાસે કેટલા ડઝન છે? 16 ડઝન કેળા બરાબર કેટલા? તો 16 × 12 કરવા પડે એટલે આપણી પાસે કેળાની સંખ્યા મળે. એકમ દશક ની શૂન, 1 × 6 × 6, 1 × 1 × 1 વત્તા 2 × 6 × 12 નો બગડો વધાવી 1, 2 × 2 × 1 = 3. સરવાળો કરો, 2 × 2 = 6, 3 × 9 = 1. તો આપણી પાસે પહેલા તો 192 કેળા છે, દરેક બાળકને 4-4 આપવાના છે. તો 192 ને 4 વડે ભાગવાના, 4×4 = 16, 4×5 = 20 વધી જાય, 9×6 = 3, 1×1 = 0, 2×2 = 2, 4×8 = 32, 32×32 = 0. તો મિત્રો 48 આવ્યા, તો 48 બાળકોને 4-4 કેળા મળી શકે છે. બરાબર, તો આવું પણ ટ્વિસ્ટ કરીને પૂછી શકે અઘરું. વીણા પાસે 35.50 રૂપિયા છે, વીણા પાસે. હસન પાસે 49.50 રૂપિયા છે, હસન પાસે. મીના પાસે 25 રૂપિયા છે. તો ત્રણેય પાસે મળીને કુલ કેટલા રૂપિયા થાય? તો સરવાળો ત્રણેયનો, 0, 5 ને 5, 10 ની શૂન વધાવી 1 અહીંયા લેવાની, 5 ને 5, 10 ને 9, 19 ને 1, 20 ની શૂન વધાવી 2, 3 ને 2 = 5, 4 ને 9, 10 ને 11, 110 રૂપિયા. તો 110 રૂપિયા થશે, પૈસા કઈ વધતા નથી, 110 રૂપિયા થાય છે. વિભાગ ડી, સૂચના મુજબ કરો. નીચે આપેલી વસ્તુઓને 1/2 કિલોગ્રામ કરતા વધુ અને 1/2 કિલોગ્રામ કરતા ઓછા વજનવાળી વસ્તુમાં વર્ગીકરણ કરો. તો પેન, તો 1/2 કિલોગ્રામ કરતા વજન ઓછું. સાયકલ, 1/2 કિલોગ્રામ કરતા વજન વધુ. તમારું દફતર, 1/2 કિલોગ્રામ કરતા વજન વધુ. જો ખાલી દફતર હોય તો કદાચ 1/2 કિલોગ્રામ કરતા ઓછું હોઈ શકે. બિસ્કિટ, 1/2 કિલોગ્રામ કરતા ઓછું વજન. તિજોરી, વધારે વજન. ખુરશી, વધુ વજન. બરાબર, અને ઓછા વજનમાં કોણ આવશે? નોટબુક, 1/2 કિલોગ્રામ કરતા ઓછું વજન, અને ચોક. રેડી? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આવશે કમ્પ્લીટલી. પેન, બિસ્કિટ, નોટબુક, ચોકનું વજન 1/2 કિલોગ્રામ કરતા ઓછું. સાયકલ, દફતર, તિજોરી, ખુરશીનું વજન વધુ. ચલો 24મો છેલ્લો પ્રશ્ન. દાડમનું અંદાજિત વજન લખો. દાડમનું તો 1 કિલોગ્રામથી ઓછું હોય. આ બે ભેગું છે. ભેંસ અંદાજિત 1000 કિલોગ્રામ, તમારું વજન અંદાજિત કેટલું છે? 50 કિલોગ્રામ. પણ 50 કિલોગ્રામ નહીં હોય, તમારું 20-30 કિલોગ્રામ જ છે. બરાબર, 20-30 કિલોગ્રામ આવે, પણ આ લોકો 50 કિલોગ્રામ આપ્યું છે, પણ તમે 20 કિલોગ્રામ લખી શકો છો. તો આ રીતે સરસ મજાના બધા જ, જો તમે આ તૈયારી માટે છે, બરાબર, આવી રીતે તમારા બધા જિલ્લાના પેપરો જોતા હોય તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અથવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, તો તમને આવી બધી માહિતી મળતી રહે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ માટે શુભકામનાઓ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.